नमस्कार मित्रों, स्वागत छे अमारी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। मित्रों, आपणे HSRP नंबर प्लेट माटे ऑनलाइन अरजी केवी रीते करवी ते अंगे अगाउना विडियो में चर्चा करी गया। तो आज आ विडियो में आपणे ते अरजी कर्या बाद SMS आव्या पछी एपॉइंटमेंट केवी रीते बुक करावी ते अंगेनी माहिती मेळवीशुं। તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન આપને મળી જાય। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક, HSRP નંબર પ્લેટ લગાવવા માટેની એપોઇન્ટમેન્ટ કેવી રીતે બુક કરાવી તે અંગેની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું, અને તે અંગેનો SMS કેવો આવે છે તો SMS પણ આપણે જોઈશું। તો ચાલો હવે આપણે બ્રાઉઝર પર જઈએ અને તે સાઇટ ખોલી લઈએ છીએ। તે સાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે, તો ચાલો હું બ્રાઉઝર ખોલી લઉં છું। તો મિત્રો, મારે HSRP નંબર પ્લેટ માટે એપ્લાય કરી અને 2-3 દિવસ જેટલો સમય થઈ ગયો છે અને મારે SMS પણ આવી ગયો છે કે તમારી નંબર પ્લેટ રેડી છે। તો હવે આપણે HSRP નંબર પ્લેટ લગાવડાવવા માટે એપોઇન્ટમેન્ટ બુક કરવાની રહેશે। તો તેના માટે આપણે જે સાઇટ અગાઉ ખોલી હતી HSRPGujarat.com તે સાઇટ ઉપર આપણે આવી ગઈએ છીએ। તેમાં અહીંયા આપણને 4th નંબરનો વિકલ્પ છે, ટેબ છે અપોઇન્ટમેન્ટ્સ। તો આ ટેબ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। તો ચાલો હું અપોઇન્ટમેન્ટ ઉપર ક્લિક કરી લઉં છું। તેના ઉપર ક્લિક કરતા પેજ રિફ્રેશ થશે અને આ પ્રમાણેનું પેજ ખુલી જશે અને તેમાં આ પ્રમાણે સૂચનાઓ આપવામાં આવશે, તો તેને આપણે ક્લોઝ કરી લઈએ છીએ। તો અપોઇન્ટમેન્ટમાં આ પ્રમાણેનો સ્ક્રીન આપણને જોવા મળશે। તો આપણે સૌ પ્રથમ અહીંયા જે ઓલ્ડ વ્હીકલ અપોઇન્ટમેન્ટ છે તે ટેબ ઉપર ક્લિક કરી લઈશું, કારણ કે આપણે જૂના વાહન માટે HSRP નંબર પ્લેટ માટે રજીસ્ટર કર્યું હતું। તો હવે હું ઓલ્ડ વ્હીકલ અપોઇન્ટમેન્ટ પર ક્લિક કરી લઉં છું। તો આપણે ઓલ્ડ વ્હીકલ અપોઇન્ટમેન્ટ ટેબ ઉપર ક્લિક કરી લીધું છે। હવે તેના નીચે અહીંયા ક્લિક હિયર ટુ ટેક એન અપોઇન્ટમેન્ટ ઉપર આપણે ક્લિક કરીશું। તો ચાલો હું ક્લિક કરી લઉં છું, જે ક્લિક કરતા પેજ રિફ્રેશ થઈ અને આ પ્રમાણેનો સ્ક્રીન ખુલી જશે। તો અહીંયા સિલેક્ટ RTO લખેલું છે, તો અહીંયા ડ્રોપ ડાઉનમાંથી જે RTOમાં આપણે નંબર પ્લેટ લગાવવા માટે જવાનો હોય તે RTO સિલેક્ટ કરી લેવાનો રહેશે। તો ચાલો હું અહીંયા RTO સિલેક્ટ કરી લઉં છું, મોરબી। ત્યાર પછી નવો વિકલ્પ ખુલી જશે, સિલેક્ટ એપ્લિકેશન ટાઈપ। તો અહીંયા આપણે આપણો એપ્લિકેશનનો ટાઈપ સિલેક્ટ કરી લઈશું, જેમાં ઓલ્ડ ફૂલ HSRP સેટ, ડેમેજ ફ્રન્ટ, ડેમેજ રેર, ડેમેજ બોથ। તો આપણે ઓલ્ડ ફૂલ HSRP પ્લેટ સિલેક્ટ કરેલ હતું, તો આપણે તે સિલેક્ટ કરી લઈએ છીએ અને ત્યાર પછી આપણો વાહનનો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરી લેવાનો રહેશે। તો અહીંયા હું વાહનનો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરી લઉં છું અને ત્યાર પછી આ ગો બટન ઉપર આપણે ક્લિક કરીશું। તો આપણે વિગતો ભરી લીધેલ છે, હવે ગો બટન ઉપર ક્લિક કરીશું। રજીસ્ટ્રેશન નંબર ફરી કન્ફર્મ કરવા માટે કહેશે, તો આપણે ફરીથી રજીસ્ટ્રેશન નંબર ટાઈપ કરી લેવાનો રહેશે। તો રજીસ્ટ્રેશન નંબર કન્ફર્મ કર્યા બાદ વિઝિટ ડેટ આપણે સિલેક્ટ કરવાની રહેશે, એટલે કે આપણે કઈ તારીખે નંબર પ્લેટ લગાવડાવવા માટે જવા માંગીએ છીએ તે તારીખ અહીંથી સિલેક્ટ કરી લેવાની રહેશે। તો ચાલો હું અહીંયા તારીખ સિલેક્ટ કરી લઉં છું અને ત્યાર પછીની પ્રોસેસ થશે। ત્યાર પછી વિઝિટ સ્લોટનો ઓપ્શન આવશે, તો વિઝિટ સ્લોટ આપણે પસંદ કરી લઈએ। ત્યાર પછી વિઝિટ સ્લોટ પસંદ કર્યા બાદ નીચે મોબાઈલ નંબર નાખવાનો આવશે, તો મોબાઈલ નંબર નાખી અને સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે, જે ક્લિક કરતા આપણને મેસેજ બતાવશે, આર યુ શ્યોર ટુ ટેક HSRP ઓનલાઈન ફિટમેન્ટ એપોઇન્ટમેન્ટ વિથ ધ એન્ટર ડિટેલ, એટલે કે તમે દાખલ કરેલ માહિતી મુજબ તમે એપોઇન્ટમેન્ટ લેવા માગો છો, તો હા આપણે એપોઇન્ટમેન્ટ લેવા માગીએ છીએ, એટલે ઓકે બટન ઉપર ક્લિક કરશું। જે ક્લિક આપતા નીચે આપણને મેસેજ જોવા મળી રહ્યો છે, કોંગ્રેટ્સ, યોર HSRP ફિટમેન્ટ એપોઇન્ટમેન્ટ હેઝ બીન બ્લોકેડ સક્સેસફુલી, એટલે કે અપોઇન્ટમેન્ટ સક્સેસફુલી આવી ગઈ છે। તો હવે ત્યાર પછી પ્રિન્ટ અપોઇન્ટમેન્ટ સ્લીપ ઉપર ક્લિક કરી અને અપોઇન્ટમેન્ટ સ્લીપ ડાઉનલોડ કરી શકાય છે। જો આપની પાસે પ્રિન્ટર હોય તો પ્રિન્ટ આઉટ પણ લઈ શકો છો, નહીતર PDF ઉપર આપી અને તે સેવ કરી શકો છો। તો ઓનલાઈન HSRP ફિટમેન્ટ માટેની એપોઇન્ટમેન્ટ અને તેની અરજી કઈ રીતે કરી શકાય
તે આપણે જોયું. તો આ પ્રમાણે એકદમ સરળતાથી આપણે જે HSRP નંબર પ્લેટ છે તે લગાવી શકીએ છીએ, અને તે પણ માત્ર 140 રૂપિયામાં. તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.